એ નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આજે જે તમામ ગુરુજનો છે તમામ ગુરુજનોને જયુવા શક્તિ ટીમ તરફથી શિક્ષક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ તેમજ અત્યાર સુધી જે પણ ગુરુજનોએ અમને અને અમારા ટીમને ગાઈડન્સ કર્યું છે એ તમામ ગુરુજનોને જય શક્તિ ટીમ તરફથી આજે શિક્ષક દિવસે અમે વંદન કરીએ છીએ અને હવે આપણી વાતની શરૂઆત કરીએ કે મિત્રો બાવીસ તારીખે ગુરુવારે આપણે જે સાંજે ગુરુવારે સવારે સર્વે શેર કર્યો હતો અને બધાને કીધું હતું ભરવાનું એમાં અત્યાર સુધી મેં જણાવી દીધું છે આગળ કે દસ હજાર લોકો એન્ટ્રી ભરી ચૂકી છે અને આ જે આપણા સર્વેનું આજે રિઝલ્ટ તમને આજે આપતા અમને બહુ ખુશી થાય છે આનંદ થાય છે કે આ જે સર્વેનું રિઝલ્ટ છે એ તમે જાણ્યા પછી ખૂબ જ સારી રીતે તમે જજ કરી શકશો કે તમારું સ્થાન ક્યાં છે અને આ સર્વે બહુ જ સારી રીતે બની ચૂક્યો છે મિત્રો તૈયાર થઈ ચૂક્યો છે અને તમે એને રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને આ જે વિડીયો છે એ વિડીયોની તમે છેક સુધી જોજો મિત્રો આ વિડીયોની અંદર હું બધું જ કહેવાનો છું બધું જ સમજાવવાનો છું તમે કઈ રીતે સર્વે જોશો કઈ રીતે સર્વે ભરશો અથવા તો સર્વે તમને ક્યાં મળશે એ બધું જ હું તમને કહેવાનો છું તો એ પહેલાં તમારે મારું અત્યારે એક કામ કરવાનું છે મિત્રો કે મારી જે ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને બાજુમાં જે આવે છે બેલાઇકોન એ દબાવી દેજો અને જો અમારું કામ ગમે તો અમારા કામને બિરદાવજો મિત્રો લાઈક કરજો શેર કરજો અને દરેક ઉમેદવાર સુધી આ વાત પહોંચે એવો પ્રયત્ન કરજો મિત્રો બીજું કે સર્વેનું પરિણામ તમને ક્યાં મળશે તો આ જે વિડીયો બની રહ્યો છે ત્યારે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને જે અમારો સર્વે છે એ સર્વેની લિંક એની જે સર્વેનું રિઝલ્ટ છે એનો બ્લોકપોસ્ટ છે મારો જે રામકૃષ્ણ સોલંકી ડોટ બ્લોક પોસ્ટ ડોટ કોમ એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એ વિડીયો એ લિંક લિંકથી તમે આ સર્વેનું રિઝલ્ટ જોઈ શકશો મિત્રો તેમજ આગળ આ વિડીયોમાં હું તમને સમજાવું છું કે આ ડિસ્ક્રિપ્શન હોય કઈ રીતે જોવાનું એ બધું જ હું તમને વિગતે સમજાવું છું તેમજ તમારું વિષયનું અથવા તો તમારી લાઈક એ અમારું પ્રેરણાસ્ત્રો છે મિત્રો તો લાઈક કરો શેર કરો અને જે તમારી કોમેન્ટ છે એ પણ અમને ખૂબ જ અમારા જે કામ છે એમાં ઇમ્પ્રુવ કર્યા હોય છે તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરો હજી પણ કંઈ સુધારો કરવાનો હોય અથવા તો કંઈ પણ મીન્સ કે હજી પણ અમારી જે ટીમ છે કેવી રીતે બેટર ને બેટર કામ કરી શકે એનો સજેશન અમને ડિસ્ક્રિપ્શનમાં આપો મિત્રો જય વર શક્તિ આગળ તમે મારો જે સ્ક્રીન રેકોર્ડરનો વિડીયો છે એ જુઓ કે જે રીતે અમે આ જે સર્વે છે એ તમને બતાવી રહ્યા છે પીડીએફના સ્વરૂપે તેમજ બ્લોગની લિંક્સમાં તમને મળી જશે આ ઉપરાંત કઈ રીતે જુઓ એનો વિડીયો પણ આગળ આની અંદર જ હું એટેચ કરી દઉં છું તેથી વિડીયો તમે આખો થોડો લાર્જ બનશે વિડીયો પણ એ વિડીયો થોડો લાર્જ બનશે મિત્રો પણ એ વિડીયો તમે જોજો આખો જોજો જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના રહે કઈ રીતે જોવું એ પણ હું તમને શીખવાડીશ અને કઈ રીતે તમે જસ્ટ કરશો તમારું સ્થાન અને કેટલા આજે સર્વે ભરું છે દસ હજાર છે

કે આ જે સર્વે તો એમાં કેટલી એન્ટ્રી આવી છે બધાની એનું આખું ટોટલી તમને હાઇલાઇટ્સ અહીંયા કરી રહ્યો છું બતાવી રહ્યો છું અને મિત્રો આ એન્ટ્રી જે છે એ જે અગિયાર હજાર આપણે આવી હતી પણ એમાંથી જે ડુપ્લિકેશન હતી વિદ્યાર્થીઓની અને જે ખોટી ને ખરાબ એન્ટ્રીઓ હતી જે વાહ્યત એન્ટ્રીઓ કહેવાય એ બધી એન્ટ્રીઓને અમે ડિલેટ મારી દીધી છે અને એ ડિલેટ માર્યા પછી જે શોર્ટલિસ્ટ આવ્યું છે એનું અહીંયા હું તમને હાઇલાઇટ બતાવી રહ્યો છું ધીરે ધીરે ઉપર કરું છું એટલે તમે જોઈ લો કે તમારા વિષયની આટલી ટોટલ એન્ટ્રી છે જે બે બાર વાગ્યા સુધીની હતી એની બરાબર અને બીજું કે આ જે સર્વેનું જે તમને હું આપવાનો છું એનાલિસિસ એ પણ તમને આ વિડીયો જે જોઈ રહ્યા છો એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે અહીંયા હું ફટાફટ બોલી જાઉં છું કે ટાટ વનની અંદર એસની ટાટ વન સેકન્ડરીની એન્ટ્રીની લિસ્ટ કોમ્પ્યુટરમાં એકસો કોમ્પ્યુટરમાં એકસો નવ્વાણું છે ડ્રોઈંગમાં કોઈ નથી ડેસ એટલા માટે એન્ટ્રી ભરી છે મિત્રો પણ એક આપણે બે અપવાદ રાખ્યા છે એક ડ્રોઈંગ અને બીજું છે મ્યુઝિક આ બંનેનું આપણે અપવાદ રાખ્યું છે કારણ કે એમની જે બે હજાર ઓગણીસની નવી પોલિસી આવી છે એ મુજબ એમનું મેરિટ ગણાવવાનું છે એટલે એમનું આપણે શક્ય હશે તો તમે મને માં કહેજો એટલે આપણે બહુ લોકો નથી લગભગ ત્રીસ પાંત્રીસ લોકો જ છે ડ્રોઈંગ અને મ્યુઝિકમાં તો એ લોકોને આપણે અલગથી એક જ દિવસનો એક સર્વે મૂકી દઈશું મિત્રો એટલે મને કોમેન્ટ્સ કરજો તો ગ્રુપની અંદર કે તો તમને હું તમને વ્યવસ્થા એની કરી લઈશ કારણ કે બે હજાર નવીમાં પોલિસીમાં ડ્રોઈંગવાળાની અને મ્યુઝિકવાળાની અલગ પોલિસી આવેલી છે એટલા માટે એમનું મેરિટ અલગ રીતે ગણાય છે એટલે એ ડેશ કર્યું છે એન્ટ્રી આવેલી છે પણ ડેશ કર્યું છે એટલે બીજું છે ઇંગ્લિશમાં નવસો નવસો બાવન ફારસીમાં ગૃહ વિજ્ઞાનમાં સાત ગુજરાતી અંદર એક હજાર એકસોને છ મિત્રો આગળ તમે જોઈ લીધી પણ એમાં જે ડુપ્લિકેશન કાર્ડ નાખી છે એના પછીના આંકડા છે આ બધા એટલે ડિફરન્ટ હોઈ શકે છે હિન્દીમાં ચારસો ને તેપન કૃષિ વિજ્ઞાનમાં પાંચ મરાઠીમાં જીરો ગણિત વિજ્ઞાનમાં અઢારસો ને બત્રીસ મ્યુઝિકમાં કોઈ નથી કોઈ નથી મીન્સ છે કરી પણ આપણે જેમ કીધું એમ પોસ્ટ પણ રાખી છે પશુવાલાને બધામાં પછી છે ફિઝિકલ એજ્યુકેશનમાં સો સંસ્કૃતમાં ચારસો ને સડત્રીસ એસએસમાં એક હજાર છસો ત્રણ ઉર્દુમાં ચાર એમ ટોટલ ટાટ વનની છ હજાર છસો ને અઠ્ઠાણું જે ઓરિજિનલ એન્ટ્રીઓ છે જે વ્યવસ્થિત એન્ટ્રીઓ છે એની વાત છે એ જ રીતે જોઈએ તો ટાટ ટુની અંદર એચએસની અંદરની એન્ટ્રીમાં જોઈએ તો બાયોલોજીની પાંત્રીસ કેમેસ્ટ્રીની એકસો અઢાર કોમર્સની કોમર્સની ચારસોને સત્તાવન 35, પાંત્રીસ ઇકોનોમિક્સની બસો ઇંગ્લિશની ત ત્રણસોને અડત્રીસ જ્યોગ્રફીની ઝીરો ગૃહવિજ્ઞાનની ઝીરો ગુજરાતીની પાંચસોને છપ્પન હિન્દીની એકસોને ઓગણત્રીસ શિક્ષણની બસોને એકત્રીસ કૃષિ વિદ્યાની એક મરાઠીની ઝીરો મેથ્સની એક મેથ્સની એકત્રીસ પશુપાલનની ઝીરો ફિલોસોફીની ઓગણીસ મનોવિજ્ઞાનની એકસોને છવ્વીસ ફિઝિકલ એજ્યુકેશનની એકાવન ફિઝિક્સની ચોપન પોલિટિક સાયન્સની બાર સંસ્કૃત ચાર બસોને બેતાલીસ સોશિયલ સાયન્સની બસોને ઓગણસાહીઠ એસએસની નવ ઉર્દુની બે સેટસીની તે એમ ટોટલ એન્ટ્રી છે ટાર્ટ ટુની એટલે કે અગિરબારની બે હજાર નવસો ચોર્યાસી અહીં લખ્યું છે કે જે ધ મેટર ઓફ ટ્રુથ ટાર્ટ વનની છ હજાર છસો અઠ્ઠાણું ટાટ ટુની બે હજાર ચોર્યાસી કુલ ટોટલ એન્ટ્રી થાય નવ હજાર છસોની એન્ટ્રી આ નવ હજાર છસો ને બ્યાસી આ જે એન્ટ્રી જોઈએ છે મેં મિત્રો તમને આખી એની સર્વેની હાઇલાઇટ બતાવી દીધી છે અને આ હાઈલાઇટ્સથી તમને એ ખ્યાલ આવી જશે કે ટોટલ એન્ટ્રી શું છે અને તેમજ આ જે સર્વે છે એ સર્વેની અંદર જે તમને આપવા જઈ રહ્યા છે એ તમને આ વિડીયોની અંદર એનો મારો જે બ્લોક છે એના ઉપર અપડેટ મૂકેલી છે મિત્રો અને એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે રામકૃષ્ણ સોલંકી ડોટ બ્લોકપોટ ડોટ કોમ ઉપર તો એમાંથી તમે આ ડાઉનલોડ કરી શકો છો અને એ પછી ડાઉનલોડ કર્યા પછી કઈ રીતે જોવું એ પણ તમને હું આગળ વિડીયોમાં સમજાવીશ મિત્રો જય યુવાશક્તિ એ નમસ્કાર મિત્રો જય યુવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી અને તમને આ જે સર્વે આપતા અમને ખૂબ આનંદ થાય છે અને તમે જોઈ રહ્યા છો કે મિત્રો અમે ખૂબ જ સારી એવી મહેનત કરી છે અને કાલે આખી રાત આના ઉપર અમે ઉજાગરો કર્યો છે અને આ બધું બનાવ્યું છે તમારા માટે જ તો મિત્રો અમારા કામને ખૂબ જ લાઇક કરો શેર કરો અને મારી જે ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું આગળ તમે વિડીયોમાં જોયું કે જે મારું હાઈલાઈટ હતી એ તમને બતાવી હતી હવે કેવી રીતે મારો સર્વે જોવાનો મિત્રો એ પણ તમને જણાવી દઉં છું અહીંયા હું એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ બાયોલોજીનું છે એ બતાવી રહ્યો છું તમને કે જે ટાટ ટુની અંદર એન્ટ્રી આવી છે બાયોલોજીની એ હું તેમને એન્ટ્રી બતાવી રહ્યો છું તો અહીંયા પહેલું જે તમને દેખાય છે કે આખું જે આ પહેલું પેજ છે દરેક વિષયના અમે ત્રણ પેજ પાર્ટ પાડ્યા છે ત્રણ પાર્ટ પાડ્યા છે અહીંયા બાયોલોજી દેખાય છે તો પહેલું બાયોલોજીનું જનરલ મેરિટ દેખાશે તમને મિત્રો આ જે છે તમારો આગળ જે પહેલો નંબર છે અહીંયા લોકો લખેલું છે કાસ્ટ વાઇઝ મેરિટ નંબર જનરલ મેરિટ નંબર પછી તમારું નામ વિષય વતનનો જિલ્લો કેટેગરી સ્નાતકના ટકા અનુસ્નાતકના ટકા બી એડના ટકા એમએડના ટકા ટાટ ટુના માર્ક્સ અને અમે જે આ ટોટલ છે જે ભરતીમાં ગણાય છે એ રીતનું મેરિટ અમને તમને ગણીને આપ્યું છે મિત્રો એટલે આ જે મેરિટ છે એ તમારું જે ભરતીમાં હશે એ રીતનું જ મેરિટ હશે અને મિત્રો તમારે ખાસ અહીંયા અમે જોઈ રહ્યા છો અહીંયા મેં બતાવી રહ્યો છું તમને કે જનરલ જે મેરિટ તમાર છે એ તમારો જનરલ મેરિટ ક્રમાંક નંબર છે જેટલી એન્ટ્રી આવી છે એના પ્રમાણમાં મિત્રો હવે કઈ કેટલી એન્ટ્રી છે એ તમને રાજ્ય પરીક્ષા બોર્ડનું જે ઓફિસિયલ એનાલિસિસ છે એમાં તમને આંકડો મળી જશે તમારા જિલ્લાનો કે સોરી તમારા વિષયનો કે કેટલા ટોટલ પાસ છે અને એની એને કમ્પેર કરીને તમે જજ કરી શકશો કે તમારો ખરેખર કયો નંબર હશે મિત્રો આમ જોવા જઈએ તો ખાસ તો ત્રણ જ મોટા મોટાભાગની વધારે એન્ટ્રી ત્રણ વિષયની છે એક છે ગણિત વિજ્ઞાન બીજી છે ગુજરાતી ત્રીજી છે બીજી છે એસએસ ત્રીજી છે ગુજરાતી અને એના પછી હિન્દીનો વારો આવે છે તો આ જે બધી છે મોટાભાગે જોઈએ તો સાયન્સની અંદર જે તમારો નંબર હોય મિત્રો એ સાયન્સની અંદર તમારો નંબરથી એને મલ્ટિપ્લાય એટલે કે ગુણાકાર જે તમારો નંબર હોય એને ત્રણ ગુણ્યા કરી દેવા ના એટલે એ તમારો ઓરિજિનલ મેરિટ ક્રમાંક થઈ જશે એ રીતે એસએસમાં પણ ત્રણ કારણ કે વધારે પાસ છે એટલે એનો પણ આપણે ત્રણ ગણા કરી શકીએ તેમજ ગુજરાતીના બે ગણા અને હિન્દીમાં પણ બે બે ગણા આપણે કરી શકીએ મિત્રો એ તમે જે આપણી તમારી ટોટલ સંખ્યા છે એને આધારે તમે જજ કરી શકશો એટલું તમારા ઉપર છોડીએ છીએ મિત્રો જે શક્ય હશે તો આગળ વિડિયોમાં સમજાવવાનો બી પ્રયત્ન કરીશ અહીંયા હું તમને હાઇલાઇટ બતાવી રહ્યો છું સોરી હું તમને આખું બતાવી રહ્યો છું કે જૈવશક્તિનું જે આખું અમારું જે કેમ્પેન છે અને જે સર્વે છે એ કઈ રીતે કામ કરશે અને તમારે કઈ રીતે જોવાનું અહીંયા બાયોલોજીનો એક વિષય છે તો એમાં તમને જનરલ પહેલું છે પાત્રીસ એન્ટ્રી છે એ જનરલની દેખાય છે પછી જ

બીજી કેટેગરી આપી છે કે ઓબીસી તો ઓબીસીમાં તમારો કયો નંબર છે એ તમે તમે અહીંયાથી જોઈ જઈ શકો છો મિત્રો બહુ ખૂબ જ અમે બહુ જ સરસ મજાનું એનાલિસિસ કરીને આપ્યું છે અને આ એનાલિસિસ કરનાર મિશાનભાઈનો પણ અમે ખૂબ આભારી છે જોઈએ એના પછી ત્રીજી છે એસ એસસી એના પછી છે એસટી આ બધી જ કેટેગરીઓ અમે અલગ કરી છે એ જ રીતે તમારા વિષયનું તમારે જોઈ લેવાનું કેમેસ્ટ્રી હોય તો કેમેસ્ટ્રીનું સ્ક્રોલ કરી જવાનું અને મિત્રો આ જે આખી પીડીએફ છે એ છ્યાસી પેજની છે અને એ છ્યાસી પેજની પીડીએફ તમને મારા બ્લોગ્સ ઉપર તેમજ જે મિત્રો એ બ્લોગ્સ અપડેટ કર્યા છે એમને પણ જો અપડેટ કરશે તો એમના બ્લોગ્સ ઉપર તમને મળી જશે મિત્રો અને અમે આખી જે જે પણ જે જે લોકોએ અમને સહાય કરી છે એમને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ જે બ્લોગર મિત્રોએ અમારી લિંક શેર કરવામાં અમને હેલ્પ કરી છે એ મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ તમે જે સારી રીતે એન્ટ્રી ભરી મોટાભાગે કોઈ ક્વેરી ખાસ આવી નથી હજાર એક એન્ટ્રી જેવી બહુ જ ઓછી કહેવાય એવી ફેક એન્ટ્રીઓ અમે કાઢી છે અને જો મિત્રો એ પણ કહેવાનું કે જો તમે કંઈક ભૂલ કરી હશે તો પણ અમારું જે સિસ્ટમ છે એ તમારી એન્ટ્રી ડિલેટ કરી દીધી હોય તો એ બદલ અમને માફ કરજો અને અમે અમારું બેસ્ટ આપવામાં જો ક્યાંય થતી હોય તો પણ અમે માફ કરજો કારણ કે જે કામ કરે છે એની જ ભૂલ થાય છે મિત્રો અને જે આમાં કદાચ કંઈ બી ક્યાંક ક્ષતિ રહી ગઈ અમે નથી રાખી તેમ છતાં અમે અમારી રીતે બહુ બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આપને પણ તેમ છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરજો તેમજ બીજું એક કહેવાનું છે કે મ્યુઝિક્સવાળાનું મેં કહી દીધું છે મ્યુઝિક્સવાળાનું કઈ રીતે આપણે કરીશું નેક્સ્ટ આગળ જે તમે મને કોમેન્ટ્સ કરજો મ્યુઝિક્સવાળા છે ચિત્રવાળા છે એમની અલગ કેવી રીતે ગણાય છે મેરિટ એનું નવી પોલિસી આવી છે એ તમને હું જણાવી દઈશ જો મને કોમેન્ટ કરશું અને તમારે જો જોતો હોય તો મને કોમેન્ટ કરજો એટલે હું આપણે એનો એક દિવસ નાનો એવો સર્વે કરી દઈશું એની ચિંતા ના કરતા મિત્રો બીજું અમે અમારી રીતે બહુ જ સારી રીતે બહુ જ ચોકસાઈપૂર્વક પૂર્વક કામ કરવાનું કર્યું છે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ રીતનું તમને અત્યાર સુધી ફોર્મ જોયા હશે તો ગૂગલ ફોર્મ આવે છે અને સીધી સીધી એ ફાઇલ તમને આપી દેવામાં આવે છે અમે અહીંયાથી એનું એનાલિસિસ કરી અને ગરણીમાં ગાળીને મલાઈ તમને જે દૂધની હોય એવી રીતે કાઢીને તમને સરસ મજાનું આપી છે તમે ઉમેદવારનો જિલ્લો પણ જોઈ શકો છો અને જો યોગ્ય એન્ટ્રી નહીં ભરી હોય તો તમારી એન્ટ્રી ડિલેટ થઈ થઈ પણ હોઈ શકે છે મિત્રો એટલે કોઈ એવું ના રાખતા કે મારી એન્ટ્રી આવી નહીં અથવા તમે ક્યાંક ભૂલ કરીએ છીએ તો જ અમારી આ જે સિસ્ટમ છે એને તમારી એન્ટ્રી ડિલેટ કરીએ છીએ મિત્રો તો એ બદલ પણ અમે ક્ષમા ચાહીએ છીએ મિત્રો તો આગળ તમે આ જે આખી પીડીએફ છે એનો વિગતે શાંતિથી વ્યવસ્થિત અને વ્યવસ્થિત જોયા અને જાળ્યા પછી જો ન સમજાય અથવા તો કંઈ બી કોઈ હોય ક્વેરી તો તમે કોમેન્ટ્સમાં કરજો મિત્રો અને હજી સુધી મારે ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો મિત્રો અમને તમને બહુ જ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છીએ અને આપ આપણે તમને બાબતે તેમજ જે બી શૈક્ષણિક અપડેટ્સ આવે છે એને તમને તરત પહોંચાડી રહ્યા છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો શેર કરો અને દરેક ઉમેદવારો સુધી આ જે મેરિટ સર્વે છે એ પહોંચે મિત્રો એવી તમને અપીલ છે મિત્રો જય યુવા શક્તિ જય હિન્દ જય હિન્દ જય ભારત ભૂવંદે માતરમ